દ્રષ્ટિ એટલે જે અભિમંત્રિત થઈ ગઈ હોય, અંદરથી જે શુદ્ધ થઈ ગઈ હોય તેને દ્રષ્ટિ કહેવાય. યુદ્ધના મેદાનની વચ્ચે ભગવાને અર્જુનને નજર નથી આપી જોવાની, નજર અર્જુન પાસે હતી, અને જે અર્જુન પાસે નજર હતી એ નજરથી અર્જુન બધું જોતો હતો. ત્યારે ભગવાને કીધું કે તું તારી નજરથી મને નહીં જો, તું તારી નજરથી આ દુનિયા જોવાનું બંધ કર, તું તારી નજરથી જોઈ છે એટલે જ તને આ બધા દુઃખ લાગે છે, આ મારો કાકા છે, આ મારા માસા છે, આ મારા મામા છે, આ બધું તને તારી નજરથી દેખાય છે, પણ જરાક તું મારી નજરથી જો, મારી દ્રષ્ટિથી જો, હું તને જે આપું ને તે દ્રષ્ટિથી તું જો, તો જેને તું મારા મારા કરે છે ને એ તારો કોઈ નથી, મારી દ્રષ્ટિ આપ્યા પછી તું જોશે તો તને એમ જ લાગશે કે તારો હું જ છું, મારા વગર બીજું કોઈ. એટલે જ્યારે વિશ્વરૂપ ભગવાન બતાવે અર્જુનને ત્યારે અર્જુન અંજાઈ જાય છે, અર્જુનને દેખાતું નથી, અર્જુનને ખાલી ભગવાનનો અંગૂઠો દેખાય છે. અને ભગવાન પૂછે કે શું થયું, શું દેખાય, તો ત્યારે અર્જુન કહે કે મને કંઈ જ દેખાતું નથી, એક ફક્ત તમારો અંગૂઠો મને દેખાય છે. ભગવાન કે ઊંચી કર દ્રષ્ટિ, અર્જુન દ્રષ્ટિ ઊંચી કરવા જાય પણ અંજાઈ જાય, એની આંખ મીચાઈ જાય છે. તો હવે તો ત્યારે કે ભગવાન તમે જ કંઈ દ્રષ્ટિ આપો, અને પછી ભગવાન એને દ્રષ્ટિ આપે અને ત્યાર પછી અર્જુનને આખું વિશ્વરૂપ એમાં દેખાય છે. પછી ભગવાન પૂછે કે બોલ હવે તને આમાં કોણ કોણ દેખાય છે, અત્યાર સુધી તને કાકા મામા માસી દાદા દાદી બધું દેખાતું હતું, હવે હું દ્રષ્ટિ આપીને હવે બતાવો મને આમાં કોણ દેખાય છે. ત્યારે કહે છે કે હવે મને કંઈ જ નથી દેખાતું, હું અને તું બંને એક થઈ ગયા છે એવું દેખાય છે, હવે બીજું કાંઈ દેખાતું. આનું નામ કહેવાય દ્રષ્ટિ. કે તમે કોઈ પણ પૂજા કરો, નજરથી પૂજા કરવાની નથી, પૂજા તો દ્રષ્ટિથી પૂજા કરો. આને નજર કહેવાય પણ દ્રષ્ટિ આને કહેવાય. તમે હૃદયથી પૂજા કરો ને આ દ્રષ્ટિ, અહીંયાથી દેવી તો તમને પથ્થર દેખાશે, મૂર્તિ દેખાશે, પણ અહીંયાથી જોશો તો તમને પ્રત્યક્ષ ભગવાનના દર્શન દેખાશે. એટલે દાદાનું ભજન છે ને કે મન મંદિર મેં મૂર્તિ મનોહર દેખત નયન મેં આંસુભા, કે મન મંદિર મેં મૂર્તિ મનોહર. એ મન અહીંયા નથી, મન આપણું અહીંયા છે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ એનું ઘર છે, જેને આપણે દિલ કહીએ તેમાં આ ચાર વસ્તુ રહે છે. તો મન મંદિર મેં મૂર્તિ મનોહર, કે જે તમે અહીંયાથી જુઓ છો તે વસ્તુ દર્શનના રૂપમાં દેખાય, અહીંયાથી જુઓ છો એ વસ્તુ ફક્ત ને ફક્ત એક પ્રતીકના રૂપમાં દેખાય. અને એટલા માટે કીધું છે કે અપવિત્રો પવિત્રો વા સર્વાવસ્થા ઘટોત્પીવા યસ્મરેત પુંડરીકાક્ષમ બાહ્યાંતર બાહ્યા અંતરમ તુસ્તુચિ. કે અપવિત્રો પવિત્રો, આ બધું અપવિત્રો પવિત્ર, બધું પવિત્ર થઈ જાય, આંતરબાહ્ય બાહ્યા અંતર સૂચિ. કે ભગવાનની જ્યારે પૂજા કરો ત્યારે અંદર અને બહાર પવિત્ર થઈને ભગવાનની પૂજા કરવી. અંદર અને બહાર એટલે અહીંયાથી પવિત્ર થવાનું તો દ્રષ્ટિ અહીંયાથી દેખાય, અંદર અને બહાર પવિત્ર થઈને એ દ્રષ્ટિથી જો ભગવાનની પૂજા કરો તો અહીંયાથી તમને બધું જ દર્શન થાય. પણ બહારની દ્રષ્ટિથી જો તમે પૂજા કરો તો તમને પથ્થરની મૂર્તિ સિવાય બીજું કંઈ દેખાતું નથી. માટે ભગવાનની પૂજા એ દ્રષ્ટિથી થઈ, અને દ્રષ્ટિ જેવી હોય તેવી સૃષ્ટિનું તમને દર્શન થાય. અર્જુનને એવી દ્રષ્ટિ મળી એટલે એણે એવી સૃષ્ટિ દેખી. પણ હું જ્યાં સુધી માનું કે જ્યાં સુધી તમે નજરથી જોશો ત્યાં સુધી તમને સૃષ્ટિ દેખાવાની નથી. ભગવાને ત્રિપુરાંતકનો વધ કર્યો. આ ત્રિપુરાંતક એ ત્રણ અલગ અલગ રાક્ષસ હતા. એક રાક્ષસે સોનાની નગરી માંગી, બીજા રાક્ષસે ચાંદીની નગરી માંગી,
અને ત્રીજા રાક્ષસે લોઢાની લગની મારી અને આ ત્રણે ત્રણ ભાઈઓ હતા. આ લોકોને વરદાન હતું કે કોઈથી મરે જ નહીં, પણ એ લોકોને એવું માંગેલું કે આ ત્રણે ત્રણ નગરી જ્યારે એક સરખી થાય, એક સાથે થઈ જાય અને જ્યારે ભગવાન રથ પર આવે ત્યારે અમારું મૃત્યુ થાય. અને શંકર ભગવાને ત્રણે ત્રણનો વધ કર્યો. ત્રિપુરાંતક, ત્રિપુર અંતક, શિવદંડમાં છે સ્મરાંતકમ, પુરાંતકમ, ભવાંતકમ, મખાંતકમ, ગજાંતકાંતકાંતકમ, તમાંતકાંતકમ. પુરાંતકમ એટલે ત્રિપુરાંતકમ, એને ભગવાને મારી દીધો. ત્રણે ત્રણને મારી દીધા અને પછી ભગવાન ત્રિપુરાંતક કહેવાય. હવે અહીંયા જુઓ તો એકની સોનાની નગરી છે, એકની ચાંદીની નગરી છે અને એકની લોઢાની નગરી છે. હવે આ ત્રણ નગરીનો અર્થ શું સમજાવે? ત્રિપુરાંતક ત્રણ નગરી, એકની મોહની નગરી, સોનાની નગરી એટલે મોહનગરી, ચાંદીની નગરી એટલે લોભની નગરી અને એકની લોઢાની નગરી એટલે અહંકારની નગરી. કામ, ક્રોધ અને અહંકાર આ ત્રણ નગરીઓ છે, સોનાની નગરી, ચાંદીની નગરી અને લોઢાની નગરી, એટલે મોહની નગરી, લોભની નગરી અને અહંકારની. આ ત્રણેય નગરી જ્યાં હોય ત્યાં ક્રોધ વસે છે. જે પણ આ નગરી ઉપર ચઢાઈ કરે એની ઉપર ક્રોધ આવે છે અને ભગવાન એનો વધ કરે છે. એટલે જ્યાં સુધી આપણી નજરમાં મોહ છે, જ્યાં સુધી આપણી નજરમાં લોભ છે અને જ્યાં સુધી આપણી અંદર અહંકાર છે ત્યાં સુધી આપણે ત્રિપુરાંતક છે. જે વસ્તુ ઉપર મોહ હોય એ વસ્તુ કોઈ બીજો લઈ લે તો ક્રોધ, જે વસ્તુ ઉપર લોભ હોય અને આપણને ન મળે તો ક્રોધ, અને જે વસ્તુનો આપણને અહંકાર હોય અને એ અહંકાર જો આપણો કોઈ ભંગી નાખે તો ત્યાંથી શું જન્મે? એટલે ત્રિપુરાંતકના ત્રણ અર્થ કીધા છે કે જ્યાં સુધી આપણી નજરમાં મોહ છે, જ્યાં સુધી આપણી નજરમાં લોભ છે, જ્યાં સુધી આપણી અંદર અહંકાર છે અને આ ત્રણને કારણે જ્યાં સુધી ક્રોધ જન્મ લેશે ત્યાં સુધી આપણે ત્રિપુરાંતક છે. આ ત્રણ દુઃખના કારણ છે. પણ એ ત્રણ જશે ક્યાંથી? ભગવાનના શરણની અંદર જ્યારે આપણે માથું ઝુકાવીએ ત્યાં. તો તમે પગે લાગો ને એટલે શિષ્ય, શીશ એ તમે માથું ઝુકાવો એટલે માથું ઝૂકતાની સાથે આપણી જે બુદ્ધિ હોય ને તે ભગવાનના ચરણમાં જાય. જેવી આપણી બુદ્ધિ ભગવાનના ચરણમાં જાય એટલે આપણી નજર ક્યાં હોય? આપણા હૃદય તરફ. આમ તમે માથું ઝુકાવો એટલે આપણી નજર અહીંયા જ આવે. અહીંયા શું રહે? કામ, ક્રોધ, લોભ અને અહંકાર આ બધું અહીંયા છે. એટલે જેવી બુદ્ધિ ભગવાનના ચરણમાં ગઈ એવી આપણી નજર આપણા હૃદય તરફ પડે. ભગવાન જેવો બુદ્ધિ ઉપર આશીર્વાદ આપે એટલે એ બુદ્ધિ આપણી સ્થિત પ્રજ્ઞ થાય અને આપણું જે અંતકરણ હોય તે પવિત્ર થાય. એટલે પગે લાગવાની પદ્ધત છે કે જેવા આપણે પગે લાગીએ તેવા ભગવાનને માથું ઝુકાવે. માથું ઝુકાવતા દ્રષ્ટિ આપણા હૃદય પર જ આપણી પડે. તમે આમ પણ કરો તો અહીંયા પડે જ ને દ્રષ્ટિ. કે ભલે તમે માથું ઝુકાવ્યું છે પણ અહીંયાથી જીવો છો ને તે જ તમે માંગશો. આંતર બાહ્ય સૂચિ કે આંખ બંધ આમ ઝુકાવી દીધું એટલે તમે જે પણ માંગશો હૈયામાં હશે તે જ તમે માંગશો. કોઈ પર મિત્ર, કોઈ પર દુશ્મની હશે તો ભગવાન એનું બુરું કરના. તમને જમીન જાયદાદ જોઈતી હશે તો ભગવાન મને બહુ જમીન જાયદાદ મળે. તમને પૈસો જોઈતો હશે તો ભગવાન પૈસો. અહીંયાથી તમે માંગો છો, માથું ઝુકાવો છો પણ નજર તમારી અહીંયા. એટલે કહેવાયું કે નજરથી નહીં, જ્યારે નજર ચોખ્ખી થાય ત્યારે તમારી દ્રષ્ટિ શુદ્ધ થઈ જાય. એટલે ભગવાન પાસે જો માંગવું હોય, પૂજા કરવી હોય તો દ્રષ્ટિથી પૂજા કરવી જોઈએ. ભગવાનને તમે જે દ્રષ્ટિથી ભજો તે દ્રષ્ટિથી ભગવાન બહાર આવે. હિરણ્યકશ્યપુરે ભજ્યું કે મને ની સ્ત્રી મારે, ની પુરુષ મારે, ની મને કોઈ પશુ મારે. આ એની દ્રષ્ટિ હતી ભજવાની, ની હું રાત્રે મરું, ની હું દિવસે મરું.
હું કોઈ અસ્ત્રથી શાસ્ત્રથી નહીં મળું, હું શસ્ત્રથી નહીં મળું. અને પછી એણે કીધું પ્રહલાદને કે બતાવ આ થાંભલામાં ભગવાન હોય તો બતાવ, મને કોઈ મારી નહીં શકે, કોઈ ભગવાન મને મારી નહીં શકે. એટલે ભગવાને આ બધાની વચ્ચેનું રૂપ લીધું અને નરસિંહ થઈને થાંભલામાંથી ભગવાન પ્રગટ એને ઉઠાવ્યો, ની અંદર ની બહાર એટલે બરાબર બારણાની વચ્ચે ઉમરા પર બેઠા. ન રાત ન દિવસ સાંજે ભગવાને એને ચીરી નાખી અને આંગળાથી માર્યો છે. ની સ્ત્રી ની પુરુષ ની પશુ બધાની વચ્ચેનું રૂપ નરસિંહ, બધાની વચ્ચેનું રૂપ ભગવાને લીધું અને ફાડી કાઢ્યું. હવે તમે જુઓ કેવી દ્રષ્ટિ એણે રાખેલી કે આવું કોઈ વ્યક્તિત્વ મને નહીં માને, એના સિવાયનું કોઈ હોય તો મારે, એના સિવાયનું જે કંઈ હતું તેમાં ભગવાન વસી ગયું. અને જેવી દ્રષ્ટિ તેવો ભગવાન ત્યાંથી પ્રગટ થયો. માટે ભગવાનની પૂજા કરો તો નજરથી નહીં, તમારી દ્રષ્ટિથી પૂજા કરો. હવે અહીં આપણને પ્રશ્ન થાય કે ભગવાન એવી દ્રષ્ટિ લાવીએ ક્યાંથી, તો એટલું હું ચોક્કસ કહું છું જેને ગુરુદેવ મળ્યા ને એને દ્રષ્ટિ શોધવાની જરૂર નથી, દ્રષ્ટિનો જન્મ થાય જ. ગુરુ કરીને જો કોઈ એમ કહે કે મારે કઈ દ્રષ્ટિથી ભગવાનને ભજવા, તો એને ગુરુ કરેલા નક્કા. કોઈ દ્રષ્ટિથી ભજવાની જરૂર નથી, ગુરુની દ્રષ્ટિથી ભજી કાઢવા. તપતિ આપણા માટે ઓલ ઇન વન, તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ ચ સખા તમે, તમેવ વિદ્યા દ્રવિડમ તમેવ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર. આ બધા શ્લોક આજ કહે છે ને કે બ્રહ્મા જોયો નથી કાંઈ વાંધો નહીં, વિષ્ણુ જોયો નથી વાંધો નહીં, મહેશને જોયો નથી અહીંયા જ છે આજ કંઈ વાંધો નહીં. તો કઈ દ્રષ્ટિ? તો તેના માટે આવી ગયો ગુરુ દ્રષ્ટિ, કે એણે મહેનત કરવાની કોઈ જરૂર જ નથી. આ બધી દ્રષ્ટિ શોધવા માટે જે નગુરુ આવે ને એણે મહેનત કરવાની જરૂર, હું એટલું કહું. જેણે ગુરુ કરી લીધા છે એને તો તૈયારનો લાડવો છે, બીજું કંઈ જોયું કરવાની જરૂર નથી. પણ ગુરુ કર્યા પછી પણ લાડવા બનાવવાની મહેનત કરે ને તકલીફ અહીંયા પડે. પછી હું મારી રીતે કરું તો તારી રીતે થાય જ નહીં ભાઈ. તમે ગાડીમાં બેસી ગયા ને પછી ડ્રાઈવર જે રીતે લઈ જાય ને તે રીતે જવા, અને પછી પાછળથી બેસીને ડ્રાઈવરને હીખવે તો એ બ્રેક મારે, જરા જોરમાં ચલાવી દે, બ્રેક મારી દે, જરા હોર્ન માર ને. આપણે આપણું સુકાન કોને સોંપી દીધું? ગુરુદેવ. એ ડ્રાઈવર છે, એની પાછળ તમે બેસી ગયા ને હવે મહેનત નહીં કરવાની, એ જેમ લઈ જાય તેમ જયા કરે. એટલે દ્રષ્ટિ જ્યાં શોધો તમે કે કઈ રીતે કરું, હું મારી રીતે કરું તો, તમારી રીતે કરો તો એ અહંકાર આવશે એટલું યાદ રાખજો. ગુરુ ભાવથી ભજો. આપણી પાસે એક જ દ્રષ્ટિ છે, ગુરુ દ્રષ્ટિ. શિવને જોયા નથી, બ્રહ્માને નથી જોયા, વિષ્ણુને નથી જોયા, મહેશને નથી જોયા, તો કઈ રીતે ભજીએ? એને તો નથી જોયા પણ તમારા ગુરુને તો તમે જોયો ને, બસ એને પકડીને પૈસા કરો, વાર્તા પૂરી. વિશ્વની પ્રદક્ષિણા કરવા કીધું કાર્તિક અને ગણપતિને, બેને બોલાવી, પાર્વતી માતા અને શંકર ભગવાન બેઉ બેઠા, અને બેઉને કીધું કે ભાઈ વિશ્વની પ્રદક્ષિણા કરીને જે પહેલો આવે તે અમારો પ્રિય પુત્ર. એટલે કાર્તિકજી એ બુદ્ધિ વધારે બુદ્ધિવાળા, સૌંદર્યના દેવતા, કલાના દેવતા, બધાના દેવતા, અને ગણપતિને બધા અસીને કાઢી નાખેલો. ગણપતિ એટલે એ તો એવો જ લાડવા જ ખાયા કરે. એટલું યાદ રાખજો, લાડવા બી એ જ ખાય કે જેને તૈયાર ના બોલતા હોય. એ ગણપતિએ કંઈ આમ બનાવવાની મહેનત નથી કરી. હું પહેલાં જ બોલ્યો કે તૈયારનો લાડવો મળે ને પછી લાડવા બનાવવા નહીં જો. આ કાર્તિકજી લાડવા બનાવવા ગયા અને ગણપતિને બધા ખપાવેલા, એટલે લાડવા જ ખાયા કરે. ખાય જ ને, તૈયાર ના મળતા હોય તો કેમ નહીં ખાય? આવ્યા બે ઉભા રહ્યા, પેલા મોરના વાહન પર ઉપડ્યા, એ આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરે. ગણપતિ કહે કે આપણું વાહન તો ઉંદરનું છે. તે દિવસે તમે નાટકમાં જોયું ને ઉંદરનું વાહન, એમ ગણપતિ કહે કે આપણું વાહન તો ઉંદરનું, આખી દુનિયા ફરીને આવી રહે પણ આપણે કદાચ 5 ફૂટ બી જેમ તેમ જઈ શકું, હવે કરવું શું? એટલે બંને જણા ઉપડ્યા તો બે વચ્ચે,
પણ જરાક ગણપતિ ગયા ને એટલે ગણપતિ અટકી ગયા કે આ લાંબી સફર આપણાથી નહીં ખેડાય. કાર્તિકજી છે, રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે, તમામ પ્રકારના કલાના ગુરુ છે, પાછા સેનાપતિ છે, એ તો ભલભલું કરી શકે. હવે આપણે એક જ કરવું પડે, એને ઉપડવા દો એટલે એને ઉપડી જવા દે. હવે શું કરીએ? તો ભગવાને ગણપતિ વિચાર કર્યો કે આખા સૃષ્ટિની પ્રદક્ષિણા કરવી અને અહીંયા આવું એના કરતાં એક કામ કરું તો ચાલે. આજે શિવ અને પાર્વતી બેઠા છે, જગતગુરુ અને જગત માતા. ગુરુના એક પગમાં શિવ છે અને બીજા પગમાં પાર્વતી શક્તિ છે. એટલે શિવ અને શક્તિ આ પણ એક શિવ છે અને નીચેનો ભાગ શક્તિ છે. તો એની પ્રદક્ષિણા હું કરવા બહાર ફટકું, એક કામ કરું અંદર જ કરી લઉં તો. એટલે ગણપતિએ સ્ટિયરિંગ વળાવી ઊભા છું અને ઊભા રહ્યા અને આંખ બંધ કરીને એક ફેરી, બીજી ફરી અને ત્રીજી ફરી. અને ભગવાન પાર્વતી, માતા પાર્વતી અને ભગવાનના ચરણોમાં માથું ઝુકાવી દીધું. એ લોકોએ પૂછ્યું કે ભાઈ આ શું કરે? તો ત્યારે કીધું કે વિશ્વની પ્રદક્ષિણા કરતો હતો અને પૂરી થઈ ગઈ. એટલે બંને જણે આશીર્વાદ આપી દીધા. અને પેલા કાર્તિકજી આવ્યા તો ગણપતિને જ જોયા. એટલે કાર્તિકજી કે જો હું પૂરું કરી દીધું, આ તો અહીંયાનો અહીંયા જ. ત્યારે ગણપતિએ કીધું કે બગલ મેં છોરા ઓર ગામ પર ઢીંઢોરા, કે જે અહીંયા જ હતું તેને હોદવા તમે બધા ફર્યા. હું તો શરૂ જ નથી કર્યું, કારણ કે મને તો ખબર જ હતી કે જે છે તે અહીંયા જ છે. તો કે શું? જે આખા વિશ્વની પ્રદક્ષિણા તમે કરવા ગયા એ વિશ્વ તો એમના પગની નીચે છે, તો હું તો અહીંયા જ કરી લીધી, એમાં બધું આવી ગયું. હવે બેની વચ્ચે ઝઘડો થયો કે કોણ સાચું, શંકર ભગવાનથી પણ નહીં પક્ષ લેવાય નહીં, પાર્વતી માતાથી લેવાય, વિષ્ણુ ભગવાનથી નહીં બોલાય નહીં, બ્રહ્માજીથી બોલાય. પછી નારદજીને બોલાવ્યું કે તમે બોલો, તમે બોલો ને તો કોઈને ખોટું નહીં લાગે. નારદજીને કીધું કે બોલો, બતાવો ખરી પ્રદક્ષિણા કોની. ત્યારે પછી નારદજીએ કીધું કે વિશ્વ જેના અંદરથી ઉત્પન્ન થયું, અથવા તો એમ કહો કે વિશ્વ જેના અંદર છે એવી પાર્વતી અને એવા શિવની જે પ્રદક્ષિણા કરે એ પ્રદક્ષિણા કરી. અને પછી બધાએ ગણપતિની પ્રદક્ષિણાને મહત્ત્વ આપ્યું, એને શ્રેષ્ઠ ગણાવ્યું. અને પછી ગણપતિ પ્રિય પુત્ર આવ્યો, પાર્વતી પુત્ર આવ્યો, એ ગણપતિ. એટલે અહીંયાથી સમજો કે જેને તૈયારનો લાડવો મળી ગયો હોય તેને બહાર લાડવો શોધવા જવાની જરૂર મળે. એટલે મારું કહેવાનું તાત્પર્ય છે કે મારી રીતે કરું એમ નહીં, દ્રષ્ટિ જોઈએ તો દ્રષ્ટિ એક જ છે, ગુરુ ભાવથી બચો. બ્રહ્મા વિષ્ણુ ને મહેશને જોવાની જરૂર નથી, તમે જે ગુરુદેવને માનો ને એમાં જ બધું જોઈ લો, સર્વમ ખલિદમ. અને જે ગુરુ ભાવથી ભજે તેને ભગવાન શંકર આપમેળે પસંદ થાય છે, એને બીજું કંઈ કરવાની જરૂર રહેતી નથી. એટલે જેણે ગુરુ કર્યા તેને તૈયારનો લાડવો છે, હા જેણે નથી કર્યા એને મથાવે. એણે લોટ બી શોધવાનો છે, એણે ઘી પણ શોધવાનું, એણે ખાણ બી શોધવાની અને મુઠિયા તળીને છૂંદવાના પણ પછી. પણ જેણે ગુરુ કરી લીધા એની એક જ દિશા હોય, શ્રી સદગુરુ શરણમ. માટે આજની જે આપણી પૂજા છે એ અંતરથી કરેલી ગુરુભાવની પૂજા છે. હું દર ગુરુવારે તમને ગુરુદેવના નામ બોલાવ્યા છે, એ નામ એટલા માટે જ બોલાવ્યું કે યત્ર યત્ર નામ આવલી તત્ર તત્ર સદગુરુ આવલી. કે જેટલા નામ છે, 121 નામ, તો 121 તમારી દ્રષ્ટિ. કોઈ પણ એક નામ મનમાં ઉતારો અને એ નામ ઉતારીને ગુરુના સ્વરૂપથી એને ભજો. એમાં નામ છે ભૂત મહેશ્વરાય નમઃ. મહેશ્વર એટલે ભગવાન, ભૂત એટલે પ્રાણી, જે સર્વના બધા પ્રાણીઓના જે જન્મદાતા છે એ મહેશ્વર. એના નામથી એને ભજો, ગુરુદેવનું નામ મૂકો, મંત્રની માળા કરો, એ જ સ્વરૂપમાં જુઓ અને ભજો, તો પછી મારું માનવું એવું છે કે પછી બીજા કોઈને ભજવાની જરૂર નથી. તો આ જ રીતે આપણે ગુરુવારના દિવસે ગુરુ ધ્યાનમ સદા નિત્ય, ગુરુદેવના નિત્ય ધ્યાનથી
આપણે શંકર ભગવાનની પૂજા કરી છે, તો બે હાથ અને માથું નમાવીએ અને આપણા હૃદયની શુદ્ધિથી, દ્રષ્ટિથી, ગુરુ દ્રષ્ટિથી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જાણે જાણે અમારી કોઈ ભૂલો થયેલી હોય તો માફ કરો, અમે તમે જ સર્વ દેવતા છો એ ભાવથી અમે ગુરુવારે તમારું પૂજન કર્યું છે તેનો સ્વીકાર કરો. અને જેટલા પણ નાથ ભક્તો અહીંયા છે, જે અહીંયા નથી આવ્યા તે બધા, એ બધાની ઉપર તમારું સાનિધ્ય રાખો. શ્રાવણ માસમાં જેણે પૂજા કરી હોય અને ન કરી હોય, પણ જે પણ બધાના મનોરથ હોય તે ભગવાન તમે પૂરા કરજો અને બધાને સુખી કરજો એવી પ્રાર્થના આપણે ગુરુદેવના ચરણોમાં 25 વખત ગુરુમંત્ર બોલીને આપણે